नमस्कार नर्मदा न्यूज की विशेष रजूआत जीरो वाला कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वाला कार्यक्रम में बात करवानी छे कि एक बाजू जारे घणा समय थी चर्चा विचारणाओ जोवा मळती हती, हार्दिक पटेल शू करशे, हार्दिक पटेल कई रीत फरज बजावशे, कार्यकारी प्रमुख अत्यार हाल तो कांग्रेस बनावी देवामां आव्या, हवे बीजी कोई वस्तु अत्यार हाल तो न जोईए, तेमणे अत्यार हाल यथायोग्य कार्य करवू जोईए, हार्दिक पटेलनी नाराजगी, तमाम परिस्थिति अत्यार सुधी आपणे जोई छे कांग्रेसमां, अलग अलग निवेदनों पण आपणे सौए जोया छे, आखरे हार्दिक पटेले आजे कांग्रेसथी छेड़ो फाड़ दीधो छे। सोनिया गांधीने एक पत्र लख्यो हतो अने त्यारबाद जे रीते तेमणे आ राजीनामुं तो धरी दीधुं छे अने तेनी साथे हवे सवाल ए यथावत जोवा मळी रह्यो छे कि ज्यारे हार्दिक पटेल कांग्रेसमांथी राजीनामुं आपे छे, हवे क्यां जाय छे, भारतीय जनता पार्टी के पछी आम आदमी पार्टी? बीजो एक सवाल ए पण यथावत जोवा मळी रह्यो छे कि क्यांक एक बाजु समाज में पण एक सवाल ए जोवा मळी रह्यो छे कि हार्दिक पटेले जे आ कर्युं ए खोटुं कर्युं। આજે કોંગ્રેસના જે પ્રવક્તા દ્વારા પણ જે રીતે નિવેદન આપવામાં આવ્યા, મનહર પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું, મનીષ દોશી દ્વારા પણ કહેવામાં આવ્યું, ડૉક્ટર રઘુ શર્માનું નિવેદન હતું, જગદીશભાઈ ઠાકોરનું નિવેદન હતું કે હાર્દિક પટેલે આ ખોટું કર્યું છે, કારણ કે આટલી બધી જે તમને કહી શકાય કે જે કાર્યકારી પ્રમુખ પણ બનાવી દેવામાં આવ્યા, સત્તા આપી દેવામાં આવી અને ત્યારબાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ, સવાલ ઘણા બધા યથાવત જોવા મળી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિમાં અત્યાર તો જે હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય કે પછી આમ આદમી પાર્ટીમાં જોડાય, તેનાથી હવે પરિણામ શું? સૌથી પહેલો સવાલ તો એ યથાવત જોવા મળી રહ્યો છે। તમામ મુદ્દા લઈને ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ રાજકીય વિશ્લેષક સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે, અને સાથે વંદરાબેન પટેલ કે જેઓ પાટીદાર નેતા છે, અને પ્રશાંતભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે ભાર્ગવભાઈ। સૌથી પહેલો પ્રશ્ન આપને કે અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી હતી કે ના કોંગ્રેસમાં જે ક્યાંક અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યા છે, આંતરિક પરિસ્થિતિને લઈને ક્યાંક એક સવાલ ઊભો થયો હતો કે ના હવે હાર્દિક પટેલ શું કરશે, કેવી રીતની હવે કાર્યવાહી કરશે, અને આખરે હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। સૌથી પહેલી આપની પ્રતિક્રિયા। હાર્દિક પટેલે જે અલવિદા કહ્યું છે એની પાછળનું ગણિત તમે આપણે જો સમજવા જઈએ તો હાર્દિક પટેલને બહુ જ મોટી સત્તાઓ કોંગ્રેસે આપી। કુર્મી પાટીદારોની એટલે કુર્મી પટેલોની ઉત્તર પ્રદેશમાં બહુ મોટી સંખ્યા છે, ત્યાં આગળ એને સ્ટાર પ્રચારક પણ બનાવવામાં આવ્યો। સ્ટાર પ્રચારક બનાવ્યા પછી કોઈ સફળતા મળી નહીં। નંબર બે કે જયારે અહીંયા આગળની પેટા ચૂંટણીઓ થતી હતી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થતી હતી ત્યારે એને ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, એ જવાબદારીઓમાં પણ એ ઊણો ઉતર્યો છે। ત્યારે એને એમ લાગી રહ્યું હોય કે હું આગળ જઈ શકું એમ છું નહીં, તો માટે એને કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાના ચાલુ કર્યા। ત્યાં સુધીના એના ટ્વીટ તમે જુઓ તો એના ટ્વીટ સોશિયલ મીડિયાની અંદર ચારે તરફ એને એમ લખ્યું હતું કે હું કોઈ દિવસ કોંગ્રેસ છોડવાનો નથી, કોંગ્રેસ છોડીને ગદ્દારી કરવાનો નથી। અલબત્ત એના નિવેદનો કેટલા સાચા પડે છે અને કેટલું સાચું બોલે છે એના ઉપર એક મોટો પ્રશ્ન જ છે, કારણ કે આંદોલન કરતો ત્યારે એમ કહ્યું હતું કે હું ક્યારે રાજકારણમાં જવાનો નથી, અને એ રાજકારણમાં આવ્યો અને રાજકારણમાં આવ્યા પછી એના નિવેદન એ હતા કે હું કોંગ્રેસ ક્યારે છોડવાનો નથી। આ બધી પરિસ્થિતિઓની અંદર પરિપક્વતા, રાજકીય પરિપક્વતાનો મોટો અભાવ હાર્દિકની અંદર જોવા મળી રહ્યો છે। નંબર બે કે તમે અત્યાર સુધીનું હાર્દિકના કાર્યકારી અધ્યક્ષ થયા પછીનો જે સમગ્ર પીરિયડ તમે જુઓ તો એણે પોતાની કેબિનની અંદર કોઈ દિવસ સમય કાઢ્યો નથી। એની સાથેના જેટલા બી આંદોલનના નેતાઓ હતા એ આંદોલનના તમામ નેતાઓ ની સાથેના એના સંબંધો લગભગ કપાઈ ગયા છે। હવે આ સંજોગોની અંદર એને કઈ પાર્ટી જોઈન કરવી અને એને એની કેટલા મતદાતાઓને ખેંચી શકવા એક સવાલ આવે છે, કારણ કે કાર્યકારી અધ્યક્ષ હોવાને કારણે એને સોશિયલ મીડિયા અને ટ્વિટર ઉપર ઘણો બધો મોટો ફાયદો મળી શકતો હોય છે। જેમ કે સાદું ઉદાહરણ આપું તો કેટલાક પ્રધાનોના તમે ટ્વિટર હેન્ડલને જો તમે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરતા હો તો જે મંત્રીમંડળ ગયું એ પછી જેટલા બી પ્રધાનોના ટ્વિટર હોય છે એની અંદર લાઇકની સંખ્યા 100 કે 200 ની આઈને ઉભી રહે છે, એટલે હોદ્દો એ ઘણો મહત્વનો છે। અને જો બીજેપીમાં જોડાય, અટકળો તો ઘણી બધી છે કે બીજેપીમાં જોડાય, આપમાં જોડાય, આ બધી અટકળો છે। બીજેપીમાં જોડાય તો અલ્પેશ ઠાકોર એક મોટું ઉદાહરણ છે, વરુણ પટેલ મોટું ઉદાહરણ છે, અને બીજેપીની અંદર તો વરુણ પટેલે પોતે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે બીજેપીનો કાર્યકર કાંગલો નથી,
આપની અંદર તો નેતાની ખરેખર જરૂર છે, એટલે આપની અંદર એમની જગ્યા થઈ જાય. પણ આવનારા દિવસોમાં શું નિર્ણય લે છે ખબર નથી, કારણ કે મેં સવારથી એનો પ્રયત્ન કર્યો છે સંપર્ક સાધવાનો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. એટલે એની રણનીતિ શું છે કલ્પી શકાય એમ નથી. પરંતુ એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે એના મામેરા ઉપર, એટલે લગ્નમાં જે મામેરું લઈને જાય, હવે કયો મામો એનો મામેરું લઈને જશે, એક મોટો સવાલ આઈને ઉભો રહેશે. વાત છે, હવે કોણ હવે મામેરું લઈને આવશે તે તો એક સવાલ યથાવત જ છે. પણ સાથે વંદનાબેન આપને પૂરો પ્રશ્ન, કે એક બાજુ જે રીતે પાટીદાર નેતા અત્યારે હાલ તો તમે પણ છો, હાર્દિક પટેલનું આ જે સ્ટેટમેન્ટ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે કે ના અમે હું આ અત્યારે રાજકારણ છોડું છું, કોંગ્રેસથી ક્યાંક નારાજ પણ હતા, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા? સૌથી પહેલા તો કોંગ્રેસના સંગઠનની અંદર જે વ્યક્તિને સમજવાની જે ગટ્સ છે, એ ગટ્સનો અભાવ છે કોંગ્રેસના આખા આખા સંગઠનની અંદર. મેં પણ કામ કર્યું, મેં જોયું વ્યક્તિગત રીતે નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ભાવનાત્મક રિલેશનનો અભાવ છે. આજે સાગરભાઈ રાયકા ગયા, એમને મનાવવા માટે પણ મેં કહ્યું હતું કે ભાઈ આપણે એમને મનાવો, હજુ તો ભારતીય જનતા પાર્ટીમાં જાય એ પહેલા જો પરિવારનો વ્યક્તિ હોય તો રીસામણા મનામણા હોય તો એમને મનાવવાના પ્રયાસ થવા જોઈએ. એવી જ રીતે જયરાસિંહ પણ ગયા, સતત 5 દિવસ સુધી એમને પણ રાહ જોઈ, કોઈએ પણ એમને મનાવવાના પ્રયાસો કર્યા નથી. આજે હાર્દિક પટેલ હજુ રાજીનામું આપે છે ત્યાં તો રઘુ શર્મા એમ કહે છે કે એમને ખોટું કર્યું છે, જગદીશભાઈ ઠાકોર એવું કહે છે કે એમને ખોટું કર્યું છે, પણ એવું નથી કહેતા કે અમારા પરિવારનો વ્યક્તિ છે, અમે એની સાથે ભાવનાત્મક રિલેશન જોડાયેલા છે, અમે એને પાછો વાળવાના પ્રયાસ કરીશું. જો ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની ઘટના બની હોય તો એને રીસામણા અને મનામણા પરિવારની અંદર હોય તો એને મનાવવાના પ્રયાસો થાય છે. પરંતુ કોંગ્રેસની અંદર તો સ્પેશિયલી કોઈ પણ મજબૂત નેતા હોય, અલ્પેશ ઠાકોરને પણ હેરાન કરી અને એમને પણ પક્ષની બહાર કર્યા, જયરાસિંહને પણ પક્ષની બહાર કર્યા, સાગરભાઈ રાયકા આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી નાખી, જયરાસિંહે 37 વર્ષ કોંગ્રેસમાં સતત કામ કર્યું, હાર્દિક પટેલ તો ચલો હજુ હમણાં આવ્યા હતા, હમણાં ભાર્ગવભાઈએ કહ્યું કે યુપીમાં એને પ્રચાર કરવા દીધો, પ્રચાર કરવા દીધો ભાર્ગવભાઈ, પરંતુ હંમેશા જયારે વોટ બેંક ની વાત આવે ત્યારે 52,000 બુથો જે ગુજરાતની અંદર છે, એ ગુજરાતના 52,000 બુથોની અંદર કોન્ક્રીટ પ્લાનિંગ કરવું પડે, ડોર ટુ ડોર સુધી જવું પડે. એ કામ હાર્દિક પટેલે જે માંગણી કરી હતી એ કામની અંદર બિલકુલ ઇન્ટરફિયર થવા દીધા નથી. ખરેખર તો કોંગ્રેસની અંદર કેટલાક જે જૂના નેતાઓ છે એ જે પ્રકારે આમ પગદંડો જમાવીને બેઠા છે, ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ કંટાળી ગયા છે. પરિવર્તન ખૂબ જરૂરી છે. આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈએ તો ભૂપેન્દ્રભાઈનું નામ કોઈએ વિચાર્યું નહોતું અને સીએમ બની શકે છે અને કોઈ વિરોધ પણ નથી કરતું, તો એક પ્રકારની ખૂબ સારી માનસિકતા સંગઠન માટે કહેવાય. તો એવી સિસ્ટમ કોંગ્રેસની અંદર પણ હોવી જોઈએ. કોંગ્રેસના જૂના લોકોએ જાતે આત્મમંથન કરવું જોઈએ. કોંગ્રેસની અંદર જરૂરત નથી એવું કેટલાક જે મેઇન બની બેઠેલા નેતાઓ છે એમનું બિલકુલ સ્પષ્ટપણે માનવું છે. અને માત્ર ને માત્ર પોતાની જાત સિવાય બીજા પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના હોય, ચાહે એ રાજપૂત હોય કે ચાહે એ ઠાકોર સમાજના જ હોય, તો પણ એને હટાવી દે છે. એટલે અહીંયા વાત માત્ર જાતિવાદ પૂરતી નથી, પરંતુ કેટલાક 2-3 નેતાઓ એવા બની બેઠેલા છે કે ગુજરાતની અંદર કોંગ્રેસના સારા જે નેતાઓ છે સેકન્ડ કેટેગરીની, આજે પણ સેકન્ડ કેટેગરીની લીડરશીપ ખૂબ સારી લીડરશીપ છે, પરંતુ એ લોકોને અપ થવા દેતા નથી, પ્રમોટ થવા દેતા નથી સંગઠનની અંદર. પણ પરિવર્તન ખૂબ જરૂરી છે. માત્ર ને માત્ર 3-4 નેતાઓ જ કોંગ્રેસની અંદર 26 વર્ષથી છે અને 26 વર્ષથી કોંગ્રેસની અંદર કશું જ ઉકાળી શક્યા નથી, સતત કોંગ્રેસને હરાવે છે અને તેમ છતાં પણ એ પોતાનું આત્મમંથન કરતા નથી, સ્વીકાર કરતા નથી અને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરતા નથી. વંદરાબેન, ઓકે 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 વંદરાબેન, મારો સીધો સવાલ પ્રશાંતભાઈ આપને છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ક્યાંક કોંગ્રેસમાં અત્યારે તો જે અમુક જ નેતા ચાલે છે તેવો એક આરોપ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ ક્યાંક મનાવવાના પ્રયત્નો જ કરતું નથી. જી પ્રશાંતભાઈ, જી મેઇન વાત એ છે કે આજે હાર્દિક પટેલને લઈને જે ચર્ચા થઈ રહી છે, એક વાત તો વંદનાબેનાથી હું સંમતિ બાબતે થઈશ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા નારાજ થયો હોય તો એમનું નેતૃત્વ એને મનાવવા જાય છે. હાર્દિક પટેલજીની પટેલની પણ કોંગ્રેસ તરફથી નારાજગી હતી, પણ
હું એવું સમજુ કે જયારે તમે રાજકીય રાજનીતિમાં જયારે તમે જોડાતા હોય તો સત્તા એકલું મહત્વ નથી, વિપક્ષ તરીકે તમારી જવાબદારી પણ બહુ જ મહત્વની હોય છે. હાર્દિક પટેલજીને કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી તો એમનું મેં નિવેદન પણ જોયું કે ભાઈ મને કામ નથી કરવા દેતા. હવે જો એક કાર્યકારી પ્રમુખ તરીકે તમે કોઈ પણ રણનીતિ બનાવી હોત તો કોંગ્રેસનો કાર્યકર તો કામ કરવા તૈયાર જ છે. એ કોઈ દિવસ કોંગ્રેસનો કાર્યકર આંદોલન હોય, સંગઠનની વાત હોય તો એ કોઈ દિવસ પીછેહટ કરતો જ નથી. એટલે કોઈક જગ્યાએ મને એવું દેખાય છે કે આ મનદુખનું કારણ બીજું કોઈ દેખાઈ રહ્યું છે, પણ એ સમાધાનકારી નીતિથી એને સમાધાન કરવું જોઈએ. અત્યારે રાજીનામું આપ્યું છે, હજી પણ સમય છે. જો પક્ષની વિચારધારા સાથે જે માણસ જોડાયેલો હોય તો એને પ્રયાસ મનાવવાનો કરવો જોઈએ. પણ મને એક બાજુ એવું પણ લાગે છે કે પ્રદેશ નેતૃત્વએ પ્રયાસ નહીં કર્યો હોય, એવું પણ નથી, પ્રયાસ કર્યો હશે પણ આ વાત એટલી હદ લગી ગઈ કે એમને રાજીનામું આપી દીધું. પણ વાત એ છે કે જયારે પક્ષ તમારી પર વિશ્વાસ મૂકતો હોય, વિશ્વાસ મૂકીને જયારે તમને નેતૃત્વ કરવા માટે પદ આપતું હોય તો તમારે પણ થોડું હાર્દિક પટેલે પણ સંયમ રાખવાની જરૂર હતી. અને કોંગ્રેસ અત્યારે કપડા પરિસ્થિતિમાં જે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસની નાનામાં નાની ભૂલ પણ દેખાઈ રહી છે. જયારે સત્તા પર હોય તો ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીને લોકોએ જનમત રાજીનામું આપીને પક્ષ છોડતો હોય તો એને મોટો ઇસ્યુ બનાવવામાં આવે છે. કારણ કે એટલા માટે કે તમે વિપક્ષમાં બેઠા છો, વિપક્ષ તરીકે તમારી નૈતિક જવાબદારી બને છે કાર્યકર થી માંડીને કોંગ્રેસના તમામ લીડરોની. વાત એ છે કે રાજનીતિમાં તમારે એ સંયમ તો રાખવી જ જોઈએ કે તમારે પક્ષમાં કોઈ પણ અમુક વાર એવું બને કોઈ નિર્ણય આપણા હિતમાં પણ ના હોય કે આપણી ઈચ્છા રાખી હોય એવું પણ ના લઈ શકીએ. પણ જયારે પાર્ટીનો આદેશ હોય તો પાર્ટીના આદેશનું પાલન કરવું જોઈએ. અને જયારે કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી હોય તો રાષ્ટ્રીય નેતૃત્વથી માંડીને પ્રદેશ નેતૃત્વની સાથે એકબીજાને તાલમેલથી બેઉ પક્ષ બાજુથી ચર્ચા વિચારણા કરી નિરાકરણ લાવવું જોઈએ. પણ એ નથી આવતા, પરિસ્થિતિ આવી હોય અને પ્રયાસ નથી કર્યો એવું પણ મને જાણ નથી. બધાએ પ્રયાસ કર્યો જ હોય. કારણ કે હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલ એક આંદોલનકારી નેતા છે. આજે લોકોને, ગુજરાતની જનતાને, 6.5 કરોડ જનતાને એવું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહીને 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પરિવર્તન લાવવામાં એ પણ સહભાગી થશે. પણ આજે સહભાગી થવા નથી માંગતા, એમનો વ્યક્તિગત નિર્ણય હું સમજી શકું. બાકી કેટલાક કાર્યકરો એવું ક્યાંક કોંગ્રેસમાંથી એક બાદ એક પ્રશાંતભાઈ પણ પક્ષ સાથે ભરેલા હોય. પ્રશાંતભાઈ, મારો સીધો સવાલ એક એક બાદ એક જે અત્યારે નેતાઓ રાજીનામું આપી રહ્યા છે અને કુંવરજી બાવળિયાથી શરૂઆત કરીને અત્યારે છેલ્લે જયરાજસિંહ પરમાર અને હવે હાર્દિક પટેલ, કોંગ્રેસ ક્યાંય મનાવવાનો પ્રયત્ન કરતી જ નથી? બિલકુલ નહીં. એ બે તમે એવું કીધું કે જે મનાવવાનો પ્રયત્ન કર્યો છે, નથી કર્યો અને નહીં કર્યો હોય પણ એવું પણ નહીં બન્યું હોય. પણ કહેવાની વાત એ છે કે મારી જે વસ્તુ મને જાણ નથી એવું બોલી ના શકું. પણ મારી વાત એવી છે કે કેટલાક કાર્યકરો એવા છે કે 40-40 વર્ષથી કોંગ્રેસમાં છે, આજે 25 વર્ષથી સત્તામાં પણ નથી, કોઈ પદ પણ નથી. પણ જયારે કોઈ પણ રાષ્ટ્રીય નેતૃત્વ હોય, પ્રદેશ નેતૃત્વ હોય કે લોકલ લીડરશીપ હોય, જયારે જયારે આદેશ કરે છે ત્યારે પક્ષ માટે. જી પ્રશાંતભાઈ, પદ લેવું એક પરંપરા છે. પરંપરાગત જો તમે એમાં તમને જવાબદારી સોંપી હોય તો જે રીતે કાર્યકર પણ સંયમ રાખે છે એ રીતે એ લીડરોએ પણ સંયમ રાખવું જોઈએ. પ્રશાંતભાઈ, જયારે કોંગ્રેસનું નેતૃત્વ અત્યારે તમે કહી રહ્યા છો કે અમે અમારું જે નેતૃત્વ છે મજબૂત કરી રહ્યા છે, કાર્યકર્તાઓ મજબૂત કરી રહ્યા છે, પણ મારો એક સવાલ એ પણ કે જયારે હાર્દિક પટેલ આટલા દિવસથી અત્યારે નારાજગીનો દોર યથાવત હતો, ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલ નતા જોવા મળ્યા,
તો ત્યારથી કોઈ જે અત્યારે હાલ કેન્દ્રીય જે નેતૃત્વ છે તે પણ કોઈ મનાવવાનો પ્રયત્ન ના કરે, કોઈ ચર્ચા જ ના કરે, કોઈ ચર્ચા જ ના થાય, આમાં એવું છે? મારું કેવું એવું છે, ચિંતન શિબિર રાખવી હતી એ પક્ષમાં કઈ ખામીઓ છે અને કઈ રીતે આપણે 2022 આમંત્રણ હતું તેમ છતાં નથી ગયા, તો આ વાત શિબિરમાં પણ હાર્દિક પટેલ આખું રાષ્ટ્રીય નેતૃત્વ હતું તેની સામે કરી શકત. મેઇન વસ્તુ છે કે ખરેખર જો એમને કોંગ્રેસમાં કામ કરવાની તૈયારી હોય, કોંગ્રેસમાં કઈ પરિવર્તન લાવવાનો એમનો વિચાર હતો, તો ખરેખર આ શિબિર એમને એટેન્ડ કરવાની હતી. અને આ જે એમની વાત આજે મીડિયા સમક્ષ મૂકી છે કે શિબિરમાં મૂકી શકત, કારણ કે ખુલ્લા મનથી જે પણ ખામીઓ છે એ ચર્ચાનો વિષય, એની માટે શિબિર હતી. જો શિબિરમાં ગયા હોત, શિબિરમાં ચર્ચા કરી હોત રાષ્ટ્રીય નેતૃત્વ સામે, પ્રદેશ નેતૃત્વ સામે, ત્યાર પછી જો આ નિર્ણય લીધો હોત, તો કોઈક જગ્યાએ કાર્યકરો થી માંડીને તમામ લોકોને એવું થતું ના ભાઈ આ ખોટું થયું છે. પણ તમે શિબિર એટેન્ડ નહીં કરીને તમે પહેલેથી જ મન બનાવી દીધું છે કે મારે કોંગ્રેસમાં નથી રહેવું. અચ્છા, ઓકે. વંદરાબેન, આપને બે પ્રશ્ન કે એક બાજુ હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાંથી રાજીનામું તો આપી દીધું છે, સમાજ હવે શું તે અત્યારે હાલ કોઈ પણ પાર્ટીમાં જાય, આમ આદમી પાર્ટીઓ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીઓ કે પછી અપક્ષ રીતે લડે, શું તેમને સપોર્ટ કરશે? સૌથી પહેલા તો હાર્દિક પટેલે જયારે આંદોલન કર્યું અને ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસના નેતાઓ વિરોધ નથી કરી શક્યા, આખી એક કોંગ્રેસ પાર્ટી વિરોધ નથી કરી શકી એટલો વિરોધ પાટીદાર આંદોલનકારીઓએ હાર્દિક પટેલે, લાલજી પટેલે સૌએ કર્યો છે. જો હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં જવું જ હોત તો એ કોંગ્રેસમાં આવ્યા જ ના હોત. પરંતુ કોંગ્રેસની એક ખાસિયત છે, કોઈ પણ નેતા આવે, અલ્પેશ ઠાકોરને ભગાડ્યા, આજે હાર્દિક પટેલને ભગાડી રહ્યા છે, અને હંમેશા એમ જ કહે છે કે કોઈ ફેર પડવાનો નથી. તો સૌથી પહેલા તો વાત એ રહી કે પાર્ટી માટે પક્ષ એક કાર્યકર્તાઓની પાર્ટી હોય અને નેતાઓ નેતા જે છે આવા યુવા અને લડાયક નેતાઓ હોય એમની પાર્ટી હોવી જોઈએ. પક્ષ માટે આ મૂડી સમાન હોવું જોઈએ, એની જગ્યાએ જે પણ જાય એને જવા દેવામાં આવે છે. હમણાં પ્રશાંતભાઈએ જે વાત કરી, તો પ્રશાંતભાઈ મેં જયદીપભાઈ જયરાજસિંહ સાથે હું સતત સંપર્કમાં હતી અને મેં એમને પણ વાત કરી હતી, ભાઈ તમે ના જશો, એમની પણ જવાની ઈચ્છા નથી. પરંતુ જે રીતે એમને વારંવાર અપમાનિત કરવામાં આવ્યા, જે પ્રમાણે એમને સાઈડલાઈન કરવામાં આવ્યા અને પછી ના છૂટકે કંટાળીને કમ અને જયરાજસિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજે હાર્દિક પટેલ સાથે પણ આ જ થઈ રહ્યું છે. ક્યાં સુધી કોંગ્રેસના ખાનદાની કાર્યકર્તાઓ, ક્યાં સુધી કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ત્રણ ચાર નેતાઓના ઈશારે જે કોંગ્રેસ પાર્ટીને પતન કરવાની સુપારી લીધી હોય એ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે ત્યારે બધા ચૂપ રહેશે? આ બહુ જ દુઃખની બાબત છે. વંદરાબેન, મારો સીધો સવાલ, બિલકુલ પાટીદાર સમાજ ડેફિનેટલી, માત્ર પાટીદાર સમાજ નહીં, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ તમામ સમાજના લોકો હાર્દિક પટેલનો સ્વીકાર કરે છે. હા, કેટલાક લોકો સ્પર્ધકો હોય અને એનો વિરોધ કરે તો એમાં બહુ જાજો ફેર પડતો નથી. આજે કોઈ પણ લીડર હોય, નરેન્દ્ર મોદીની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની વાત કરીએ, આમ આદમી પાર્ટીના કોઈ નેતાની વાત કરીએ, ગોપાલ ઇટાલિયાની વાત હોય કે કોંગ્રેસની અંદર કોઈ પણ વ્યક્તિની વાત કરીએ, તો વ્યક્તિગત વિરોધ એ કેટલાક સાથી સ્પર્ધકો હોય એનો હોય, પણ એનાથી વ્યાપક જે જનતાની અંદર કોઈ ફેર નથી પડતો. ચોક્કસ હાર્દિક પટેલનું એક કોન્ક્રીટ નેટવર્ક છે, લોકોમાં ચાહના છે, લોક ચાહના છે, અને લોક ચાહના ડેફિનેટલી અકબંધ રહેવાની છે. ઉપરથી જે પણ નુકસાન થવાનું છે આવનારા દિવસોમાં કોંગ્રેસને ના થાય, હજુ પણ હાર્દિક પટેલ ભાજપમાં ગયા નથી અને એમને મનાવવાના પ્રયાસો થાય એવું મારે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને, તમામ નેતાઓને કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી પક્ષને જ, પક્ષના જે કાર્યકર્તાઓ છે એને મૂડી સમજે, હાર્દિક જેવા યુવાનોને મૂડી સમજે, અને કોંગ્રેસ માટે કશું ખોવા માટે હવે રહ્યું જ નથી. તો હવે આવા પ્રકારના હિલ્લાઓને ખોવી અને આ જે નેતાઓ નિવેદનો આપી રહ્યા છે, જે જગદીશભાઈ વાત કરી રહ્યા છે, જે રઘુ શર્મા વાત કરી રહ્યા છે, એમ કહે છે કે હાર્દિક પટેલે ખોટું કર્યું છે, પણ એમ નથી કહેતા કે હાર્દિક પટેલ અમારો છે, અમે એને મનાવી લઈશું, અમે એને પાછો વાળી લઈશું, અમારી સાથે જ રાખીશું, આ ભાષા હોવી જોઈએ. ઓકે વંદરામેન, ઓકે. ભાર્ગવભાઈ, બે પ્રશ્ન આપને કે હાર્દિક પટેલ હવે ક્યાંક, આપણે સવારથી જે રીતે સૂત્રો તરફથી માહિતી હતી કે ભારતીય જનતા પાર્ટી કદાચ જોડાય તેવી શક્યતાઓ છે,
શું ભાજપ એક્સેપ્ટ કરશે? અને જો એક્સેપ્ટ કરશે તો એક બાજુ વરુણ પટેલનું ટ્વીટ જે આજે આપણે જોયું હતું, અને એ શું હવે ભેગા થશે તો કયા પ્રકારની પરિસ્થિતિ ભાજપને ક્યાંક નુકસાન કરાવી શકે છે કે પછી ફાયદો? અને હાર્દિક પટેલે અત્યારે ચલો સમાજ તો અત્યારે જે ચર્ચાઓ થતી હતી ને તે એ વખતે પણ જ્યારે આંદોલન થયું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે હું રાજકારણમાં નહીં જોડાઉં. હવે સમાજ તેમની પાછળ રહેશે અને એક્સેપ્ટ કરશે એમને હજુ પણ? જો એક વસ્તુ તમને કહું કે સેફોલોજીના નિયમ પ્રમાણે તમે જોવા જાઓ તો પટેલ એટલે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર પટેલ્સ આર વેરી ડોમિનેટિંગ અને સોશિયલ કેપિટલિઝમ પટેલ્સનું બહુ મોટું છે. એટલે તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી લો, મોટી ઇન્ડસ્ટ્રી લો, બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી લો, મિલરી ઇન્ડસ્ટ્રી લો કે ખેતી લો કે ટ્રેડિંગ લો, આ બધા જ ની અંદર એમનું ડોમિનેશન. અને એજ્યુકેશન સેક્ટર તમે પકડો તો આ બધા સેક્ટર ની અંદર પટેલ કોમ્યુનિટીનું ડોમિનેશન વધારે છે. 2017 ની અંદર જયારે આ ત્રિપુટી કોંગ્રેસ ની સાથે જોડાઈ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, તો 32 વર્ષ પછી, અંડરલાઈન કરું છું, 32 વર્ષ પછી કોંગ્રેસને 77 સીટ આવી હતી. હવે એ 77 સીટ આવી 2017 ની અંદર, તો આ સંજોગોમાં પટેલ વોટ જે હતો એ સ્વિંગ થઈને, પણ ઓરિજિનલ પટેલ વોટ નથી આવ્યો કે જે કમિટેડ બીજેપીનો પટેલ વોટ નથી આવ્યો, હા એ કયો આવ્યો છે તો યુથ આવ્યું છે. એ યુથ આવ્યું છે અને એ યુથ છે, આ બે નવું એક જ્ઞાતિની વાત નહીં કરું, પરંતુ આ આંદોલનનો જન્મ પણ એમાંથી થયો હતો કે 2.4% વસ્તી ધરાવતી એક ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરીઓ ઓબીસીના કારણે મળી, જેના કારણે આ આંદોલનની શરૂઆત થઈ. એ વાત સાથે તો સંમત છો તમે? હવે રહી વાત હાર્દિકની, તો હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો, માની લઈએ કે બહુ સારો નિર્ણય કર્યો કે એના એ સમયના અનુરૂપ એને નિર્ણય કર્યો. એ પછી મળેલી કોંગ્રેસ પ્રમુખની જવાબદારી, કાર્યકારી અધ્યક્ષની જવાબદારી પછી એણે કાર્યકરોને તાતણે બાંધવાની જે જરૂર હતી, પોતાની એક સેકન્ડ કેડર ઉભી કરવાની જરૂર હતી. જો બીજી કેડરને પૂછવામાં ના આવતું, તમે એનાલિસિસ કરો તો 61 સીટમાંથી 16 સીટ જયારે વધીને 2012ની અંદર 61 સીટ હતી અને 16 સીટ વધીને 77 થઈ, 77માંથી મેક્સિમમ પટેલની સીટ છે, શા માટે હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો? છોકરડું ગણાય પોલિટિક્સ ની અંદર, 28 વર્ષનો છોકરો એટલે. તો એ પરિસ્થિતિની અંદર એ મેચ્યોરિટીનો અભાવ છે. મારો કહેવાનો મતલબ આ છે. મારો કહેવાનો મતલબ એ નથી કે નેતાઓ સારા છે અને કોંગ્રેસ બહુ સુંદર છે અને બહુ અભિભૂત છું કોંગ્રેસથી, એ જરાય કહેવાનો મતલબ નથી. ત્યાં આગળ મેચ્યોરિટીની જરૂર હોય છે અને મેચ્યોરિટીમાં કોંગ્રેસ, મને એમ કહો કે કોંગ્રેસની અંદર એ કાર્યકારી અધ્યક્ષની કેબિનમાં કેટલા દિવસ બેઠા? એક પણ દિવસ બેઠા નથી. કેટલા કાર્યકરોને સંગઠિત કર્યા, પોતાનો પ્લાન, એક્શન પ્લાન બનાવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટેનું કયું કામ કર્યું? તો આ બધી જવાબદારીઓને જ્યારે તમે એક પદ ઉપર બેસો ત્યારે એ જવાબદારીઓ નિભાવવી પડે. ફોર એક્ઝામ્પલ હું તમને સાદું ઉદાહરણ આપું કે આજે આપણે 8:30 વાગે અહીંયા આગળ ભેગા થવાનો છે, તો તમે તમારી જવાબદારીના ભાગરૂપે 8:30 વાગ્યાના તમામ કાર્યક્રમો બંધ કરીને અહીંયા આગળ બેઠા છો, તો એ પ્રમાણે તમારે પણ તમારી કાર્યદરી કરવી પડે. અને એને મિની વિધાનસભા જેવી ચૂંટણી જે કહેવાય, એ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની અંદર જે જવાબદારીઓ આપી હતી એની અંદર એ નિષ્ફળ ગયો. નિષ્ફળ ગયો, નિષ્ફળ માણસ પ્રયત્ન કરે તો જ નિષ્ફળ જાય, એવું નથી કે નિષ્ફળ ગયો એટલે વાત પૂરી થઈ જાય. એટલે નિષ્ફળતા પછી પણ એગ્રેસિવનેસ જે હોવી જોઈએ ઉત્તર પ્રદેશમાં, મૂળ મુદ્દાનું કારણ એ છે કે પોલિટિકલ મેચ્યોરિટી નહીં હોવાના કારણે ઉત્તર પ્રદેશમાં જે રીતે એને સ્ટાર પ્રચારક બનાવ્યો, કુર્મી મતદાતાઓ, બેન તમને યાદ નહીં હોય કે કુર્મી પટેલ મતદાતાઓ માત્ર ગુજરાત પૂરતા નથી, પટેલ એટલે કુર્મી એટલે તમારા ઉત્તર પ્રદેશની અંદર છે, કુર્મી મધ્યપ્રદેશની અંદર છે, કુર્મી રાજસ્થાનની અંદર છે, કુર્મીનો કરંટ એટલે નેશનલ લેવલ ઉપર હાર્દિકને જે પ્રોમિનન્સ મળ્યું છે એવું પ્રોમિનન્સ ક્યારે નથી મળ્યું બીજા કોઈ નેતાને. 25-25 વર્ષથી જે લોકો કામ કરે છે એવા સંખ્યાબંધ નેતાઓ છે કે જે લોકોને આટલું મોટું પદ નથી મળ્યું. એટલે આ કહેવાનો મતલબ એ છે કે જયારે તમને પદ મળે છે તો એ જવાબદારીને તમારે એક્શન પ્લાન બનાવીને નિભાવવી પડે, નવી થોટ પ્રોસેસને લાવવી પડે. એ વાત સાથે હું સંમત છું કે નવી થોટ પ્રોસેસ, જયારે મારી મારા કરતા મારી એજથી અડધી એજનો માણસ મારી પાસે નવા થોટ્સ લઈને આવશે, ધેટ આઈ હેવ ટુ એક્સેપ્ટ.
એ થોટ્સ ને મારે સ્વીકારવા જોઈએ, કારણ કે મારી મારી પાસેના જે થોટ હશે એ થોટ ની ઉપર નવા થોટ નું બેનું મિશ્રણ કરવાનું છે, તો એ મિશ્રણ જ તમને ફાયદો કરાવશે. અને 2017 ની ચૂંટણી ની અંદર 2.57% જે વોટ વધારે મળ્યા છે અને એની અંદર 16 સીટ વધારે મળી છે, એનું કારણ જ આ હતું કે આ યુથ અને એની સાથે પીઢ નેતાઓનું એક કોમ્બિનેશન હતું. આ કોમ્બિનેશન નો મોટો અભાવ કોંગ્રેસ ની અંદર જોવા મળે છે અને જેનું આ પરિણામ છે. ભાર્ગવભાઈ, મારો છેલ્લો એક પ્રશ્ન હતો, થોડું ટૂંકમાં કહેજો મારી જોડે. વંદરાબેન, આપ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. મારા ભાર્ગવભાઈને હજુ એક સવાલ છે. ભાર્ગવભાઈએ જે વાત કરી એમની વાત સાથે હું સંમત છું કે હાર્દિક પટેલ ની અંદર કદાચ ઉંમરના અભાવે ઇમેચ્યુરિટી હોય, એ વાત ચલો વાસ્તવિક છે અને સ્વીકારી લઈએ. પરંતુ જે નેશનલ લીડરશીપે હાર્દિક પટેલ ના તક આપી, પરંતુ અહીંયા ગુજરાત ની અંદર ગુજરાત કોંગ્રેસ નું જે નેતૃત્વ છે એ પરિવર્તન એક ટોનિક છે અને પરિવર્તન સ્વીકારવાની માનસિકતા બિલકુલ નથી ધરાવતું. ક્યારે પણ આવા પ્રકારનું નેતૃત્વ મળે તો કદાચ હાર્દિક ની અંદર પ્લસ માઇનસ કઈ પણ હોય, દરેક વ્યક્તિ ની અંદર ગુણ અવગુણ બંને પ્રકારના પાસાઓ રહેવાના છે, પરંતુ પરિવર્તન નહીં સ્વીકારવું. મારા ભાર્ગવભાઈ છેલ્લો એક પ્રશ્ન કરવાનો છે. વંદરાબેન પ્લીઝ બોલવા તો દો. મામાઈ જોડે ઘણો સમય ઓછો છે. વંદરાબેન, એટલે ભાર્ગવભાઈ હાર્દિક પટેલ ને બુથ લેવલ નું કે વોટ બેંક ડાયવર્ટ કરવાનું કે જનરલ લોકોમાં જઈ અને કામ કરવાની તક અહીંના સ્થાનિક લોકોએ આપવા દીધી જ નથી અને કામ કરવા જ નથી દીધું. આ હકીકત છે, રિયાલિટી છે. મેં પોતે પણ કોંગ્રેસમાં કામ કર્યું છે, એટલે વાતો કરવી અને લેટર એન્ડ સ્પિરિટમાં ફેરવવું આ બંને વચ્ચે બહુ ઝાઝો ડિફરન્સ છે. ઓકે ઓકે ઓકે. ભાર્ગવભાઈ છેલ્લો પ્રશ્ન, ભાજપ એક્સેપ્ટ કરશે? બહુ અઘરો સવાલ છે, કારણ કે હાર્દિક ની સાથેના જે નેતા હતા વરુણ પટેલ, એ વરુણ પટેલ થી માંડીને જો વરુણ પટેલ નો જ કરંટ આટલો 460 વોલ્ટ નો હોય તો બીજા જે નેતાઓ એમની સાથે વરુણ પટેલ સાથે ગયા છે એ કેટલા સ્વીકારશે, એક સવાલ છે. રહી વાત વંદાબેનની, તો વંદાબેનને માત્ર મારે એટલું જ કહેવું છે કે આ કારણ અપરિપક્વતાનું છે. કામ તો કોઈ પણ માણસને, દરેક માણસ નવા માણસને દબાવવાનો કાયમ પ્રયત્ન કરે, પરંતુ તમારામાં એ તાકાત હોવી જોઈએ કે લડી ઝઘડીને તમે તમારી તમારો એકલો સાબિત કરી શકો. એટલે એ વાત સાચી છે. કે રાષ્ટ્રીય નેતૃત્વ જયારે ચિંતન શિબિર રાખતા હોય તો ગુજરાત, એમને હાર્દિક પટેલજી નું સ્ટેટમેન્ટ હતું કે મારે રાહુલજી કે પ્રિયંકાજી કે સોનિયાજી સાથે કોઈ પ્રોબ્લેમ નથી કોંગ્રેસ સાથે, મારે પ્રદેશ નેતૃત્વ સાથે પ્રોબ્લેમ છે. તો તમારી જે આ વાત હતી એ જાહેરમાં બોલવાની જગ્યાએ જો ચિંતન શિબિરમાં તમે આ ચર્ચા કરી હોત કે ભાઈ આપણે સરકાર લાવી છે તો મારો વિચાર આ છે, તમે જવાબદારી આપી છે, તો મને કદાચ એવું લાગે છે કે રાષ્ટ્રીય નેતૃત્વ તો માંડીને પ્રદેશ નેતૃત્વ પણ એમની વાતને ગંભીરતાથી લે, પણ ચિંતન શિબિરમાં નથી ગયા જ્યાં એક પોલિસી બનતી હતી, એક મેપ બનતો હતો, એ મેપમાં જો ઇન્વોલ્વમેન્ટ થતા તો મને એવું લાગે કે આ દિવસ ના આવ્યો હતા. પ્રશાંતભાઈ, હું આપને રોકવા માંગુ છું. એક બાજુ જે રીતે ગુજરાતનું રાજકારણ તો ગરમાયું છે અને તેની સાથે હાર્દિક પટેલ હવે કયા પક્ષમાં જોડાશે તેને લઈને તો સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તો હાર્દિક પટેલે એક બાજુ કોંગ્રેસથી છેડો તો ફાળ્યો છે, આમ આદમી પાર્ટી ભાજપ બંનેના દ્વાર ખુલ્લા છે. હવે ક્યાં અત્યારે આવતો એન્ટ્રી કરશે? કારણ કે એક બાજુ ભાજપમાં પણ જે હાર્દિક પટેલની ક્યાંક એન્ટ્રીથી સવાલ તો ઉભા થયા છે, તેઓ હવે ક્યાં જઈને અટકશે તેને લઈને પણ સવાલ યથાવત છે. તેની સાથે ભાર્ગવભાઈ, વંદરાબેન અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆતમાં સજા આપશો. નમસ્કાર.